जय गुरुदेव। स्वाविनय कानून भंगना श्री गणेश। गांधी जी ना आंदोलन तेमना व्यक्तित्व नो प्रत्यक्ष प्रभाव संसार ने त्यारे जोवा मळ्यो ज्यारे सरकार देशव्यापी विरोध ने ओहले मा करीने स्वाधीनता आंदोलन ने कचरी नाड़ो लॉलेट एक्ट प्रसार करी दीधो। અને ગાંધીજીએ 6 એપ્રિલ 1919 રોજ આ અન્યાય વિરુદ્ધ દેશવ્યાપી હડતાળ ઉપવાસ અને વિરોધ સભાનો કરવાની ઘોષણા કરી। જનતાએ મહાત્માજીના આ આદેશનું પાલન એટલા બધા ઉત્સાહ અને દ્રઢતાથી કર્યું કે સરકાર અને આખો સંસાર દંગ રહી ગયો। હું મારા પ્રત્યક્ષ અનુભવથી એમ કહી રહી શકું છું કે આવી સંપૂર્ણ અને સ્વેચ્છાએ કરવામાં આવેલી દેશવ્યાપી હડતાળ નહોતી પહેલા ક્યારે જોવા મળી અને ન પછી ક્યારે થઈ શકી। અમૃતસર પંજાબમાં સરકારી ઓફિસરોએ ગોળી ચલાવીને જનતાને ઉત્તેજિત કરી દીધી તો ત્યાંની ભયંકર તોફાન થઈ ગયું જેમાં 5 અંગ્રેજો માર્યા ગયા અને 2 બેંક બાળી નાખવામાં આવી। આનો બદલો લેવા માટે જનરલ ડાયરે 13 એપ્રિલ 1919 દિવસે જ એ જ શહેરના જાલિયાવાલા બાગમાં થયેલી એક સાર્વજનિક સભા પર સશસ્ત્ર ફોજને લઈને હુમલો કર્યો જેમાં સેંકડો લોકો મારી નાખવામાં આવ્યા જેમાં અનેક બાળકો પણ હતા। ગાંધીજીની આ હત્યાકાંડની દુઃખ તો ખૂબ થયું પણ હવે તેમણે આ અન્યાયની સરકારને ઉખડવાનો દૃઢ નિશ્ચય કરી લીધો। આ પહેલાં તેઓ અંગ્રેજોની સજ્જનતા અને સચ્ચાઈ પર ખૂબ વિશ્વાસ રાખતા હતા અને વિશ્વયુદ્ધ વખતે તેમ ભારતવાસીઓને સરકારની બધી રીતે સહાયતા કરવાની અપીલ કરી હતી। એટલું જ નહીં, તેમણે પોતે લશ્કર માટે સૈનિકની ભરતીનું આંદોલન ચલાવ્યું એના કારણે અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ તેમનાથી નારાજ થઈ ગયા પણ જ્યારે તેમને રાષ્ટ્રભક્તિનું સરકારે આવું ઇનામ આપ્યું તો તેમનો મનોભાવ બદલાઈ ગયો। તેઓ સમજી ગયા કે અંગ્રેજો ભારતવર્ષને એક રીતે પોતાનો શિકાર સમજે છે અને પોતાની મરજીથી ક્યારેય તેને ન્યાયયુક્ત અધિકાર આપશે નહીં। બસ તેમણે આવી અન્યાયી સરકાર વિરુદ્ધ અસહકારની ઘોષણા કરી દીધી। વકીલોને અદાલતોના વિદ્યાર્થીઓને સરકારી સ્કૂલો અને બીજા લોકોને સરકારી નોકરીઓનો બહિષ્કાર કરવાનું કહેવામાં આવ્યું। લોકોએ સ્વદેશી વસ્ત્ર અને ખાસ કરીને ખાદી પહેરવાની પ્રતિજ્ઞા લીધી અને હજારો શહેરોમાં વિલાયતી વસ્ત્રોનો હોળી કરવામાં આવી। આમ આખા દેશમાં જાગૃતિ અને ઉત્સાહનું એક એવું તોફાન ઉઠ્યું કે થોડાક વખત માટે સરકારની સ્થિતિ ડામાડોળ થઈ ગઈ। તે વખતે ગાંધીજીએ જ દેશના સાચા અધિનાયક લાગતા હતા અને નાના મોટા બધા કાર્યો તેમની આજ્ઞાનું દેવી આદેશની જેમ જ પાલન કરી રહ્યા હતા। થોડા જ મહિનામાં 30,000 વ્યક્તિઓ સરકારી કાનૂનો તોડી જેલમાં ગઈ જેમાં પંડિત મોતીલાલ નહેરુ, લાલા લજપત રાય, દેશબંધુ ચિંતનજી દાસ, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા મહાપુરુષોનો પણ સમાવેશ હતો। બારડોલી ગુજરાતમાં સરદાર પટેલ ના કર આંદોલન છેડવાની ઘોષણા કરી દીધી। તે વખતે ઉત્તર પ્રદેશના ચોરી ચોરા કસ્બામાં તોફાન થઈ ગયું અને ઉશ્કેરાયેલા લોકોએ ત્યાંના થાણાને ઘેરી આગ લગાવી દીધી જેમાં 8-10 સિપાહીઓ બળીને મરી ગયા। ગાંધીજી પોતાનું આંદોલન અહિંસક અને કષ્ટ સહનના આધારે ચલાવ્યું હતું। હવે તેઓ હિંસાનો સમાવેશ થતો જોઈને તેમણે તેને સ્થગિત કરી દીધું। અનેક નેતાઓએ તેનો વિરોધ પણ કર્યો પણ ગાંધીજી નિશ્ચય પણ અટલ રહ્યા કારણ કે તેઓ સારી રીતે જાણતા હતા કે અત્યારે ભારતીય જનતા એટલી સંગઠિત શક્તિશાળી નથી થઈ ગઈ કે હિંસાત્મક કાર્ય કરીને અંગ્રેજોને સૈનિકની શક્તિ પરાસ્ત કરી શકે। ત્યાર પછી ગાંધીજીના કેટલાય લેખો પર રાજદ્રોહના મુકદ્દમો ચલાવીને ગાંધીજીને 6 વર્ષની જેલની સજા ફટકારી દીધી। આનાથી અસહકાર આંદોલન થોડા સમય સુધી દબાઈ ગયું પણ દેશમાં રાજકીય જાગૃતિ તથા સંગઠનની નિરંતર વૃદ્ધિ થતી રહી। આ જોઈને સરકાર સમજી લીધું કે હવે ભારતવર્ષને કેવળ પાશ્વી શક્તિઓ દ્વારા અધીન રાખી શકાય નહીં એટલા માટે નવી વહીવટી સુધારાનો વાયદો કરવામાં આવ્યો અને આ બાબતમાં ભારતવાસીઓના વિચારો જાણવા અને સાઈમન
કમિશન નામનું એક પ્રતિનિધિ મંડળ ઇંગ્લેન્ડથી મોકલવામાં આવ્યું. પણ કોંગ્રેસ નેતાઓએ આ પ્રકારની દેખાવડા કાર્યક્રમથી સંતોષ ન થયો અને દેશભરમાં સાયમન કમિશનનો બહિષ્કાર અને પ્રદર્શન કરવામાં આવ્યા. આ આંદોલનમાં લાલા લજપત રાય, પંડિત જવાહરલાલ નહેરુ, પંડિત ગોવિંદ વલ્લભ પંત વગેરે જેવા દેશના પૂજ્ય નેતાઓએ પણ પોલીસની લાઠીઓ ખાધી. આ જ ઘટનાઓ પરિણામે લાલાજીનું તો અવસાન થઈ ગયું. આ જોઈને જનતાના જોશ ફરી ઉભર્યો અને એ જોઈને ગાંધીજી ઈસવીસન 1930માં કાનૂની ભંગની ઘોષણા કરીને સ્વયં મીઠાનો કાયદો તોડવા ગુજરાતના દાંડી નામના ગામે પહોંચ્યા. તે વખતે દેશના બીજાઓ પણ હજારો સ્થળે મીઠાનો કાયદો તોડવામાં આવ્યો, જેમાં લાખો વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી. આંદોલનને બહુ વધારે પડતું જોઈને સરકાર ફરી ગાંધીજી સામે સમાધાનની વાતો ચલાવી અને વહીવટી સુધારાની બાબતમાં અંગ્રેજી શાસકો સાથે વાતચીત કરવા માટે તેમને ઇંગ્લેન્ડ બોલાવ્યા. ત્યાં એક ગોળમેજી પરિષદ કરવામાં આવી, જેમાં ઇંગ્લેન્ડ અને ભારતના બધા પક્ષના નેતાઓનો ભાગ લીધો. જોકે આ પરિષદનું કાંઈ પરિણામ ન આવ્યું, પણ ઇંગ્લેન્ડમાં મોટા ભાગના અંગ્રેજોએ ગાંધીજીનું બહુ સન્માન કર્યું અને સ્વયં સમ્રાટના મહેલોમાં તેમણે નિમંત્રિત કરીને રાજ પરિવાર સાથે મુલાકાત કરવામાં આવી. સંસારમાં સૌથી મોટો અને વૈભવશાળી બાદશાહના મહેલમાં પોત્રી પહેરેલા ગાંધીજીનો પ્રવેશ એક એવું દ્રશ્ય હતું જેની કલ્પના પણ આ પહેલા કોઈ કરી શક્યું નહોતું. સમાધાનની વાતચીત ભાંગી પડવાથી ભારત વર્ષમાં ફરીથી સરકાર વિરુદ્ધ જોરદાર આંદોલન શરૂ થયું. આ વખતે સરકાર પહેલેથી જ તૈયાર હતી અને તેને થોડા જ દિવસોમાં માલવીયજી સહિત બધા નેતાઓને પકડીને જેલમાં નાખી દીધા. પણ થોડા સમય પછી સરકારે જે નવા વહીવટી સુધારણાઓનો મુસદ્દો પ્રકાશિત કર્યો, તેમાં પ્રાંતીય શાસનના ઘણા બધા અધિકાર ભારતવાસીઓને આપવામાં આવ્યા, જેનો સ્વીકાર કરવા કોંગ્રેસ પણ તૈયાર થઈ ગઈ. પણ તેની સાથે સાથે એમાં કેટલી વાતો એવી પણ હતી જેનાથી જનતામાં ભેદભાવમાં વધારો થતો હતો. સૌથી વધારે આપત્તિજનક વાત ગાંધીજીને એ લાગી કે તેમાં અછૂતોને હિન્દુઓથી અલગ માનીને અલગ વોટ આપવાનો અધિકાર આપવામાં આવ્યો હતો, વોટ આપવામાં આવ્યો હતો. આની વિરોધ ગાંધીજીએ યરવડા જેલમાં 21 દિવસનો ઉપવાસ કર્યો અને તેમની હાલત બહુ નાજુક થઈ ગઈ. ત્યાં સરકારે એ બદલવા તૈયાર થઈ ગઈ. અછૂતોને હિન્દુત્વનો સીમામાં જ રહી ગયા. ત્યાર પછી ગાંધીજીએ પોતાનું મુખ્ય કાર્ય અછૂતો ઉદ્ધારને જ બનાવી દીધું. તેમણે કહ્યું કે જ્યાં સુધી આપણે વ્યવહારિક રીતે અછૂતોને સન્માનતાનો દરજ્જો આપશું નહીં, ત્યાં સુધી તેમની સ્થિતિ સુધરી શકશે નહીં. આથી અનેક નેતાઓ તથા પ્રખ્યાત પુરુષોએ સાર્વજનિક સફાઈનું કાર્ય પોતાના હાથે કરવાનું શરૂ કર્યું અને ગાંધીજી પોતે દિલ્હી આવે ત્યારે મહેતરોની વસ્તીમાં રોકાવા લાગ્યા. તેમણે આખા દેશમાં મુસાફરી કરીને અછૂતોની સહાયતા માટે બહુ મોટા કોષની પણ સ્થાપના કરી અને તેના માટે પ્રત્યક્ષ વ્યક્તિ પાસે ફાળાની અપીલ કરી. ત્યાર પછી ઈસવીસન 1938નો સમય આવ્યો જ્યારે કોંગ્રેસ પરીક્ષાની રીતે અંગ્રેજ સરકાર દ્વારા આપવામાં આવેલી વહીવટી સુધારણાનો સ્વીકાર કરી લીધો અને 1.5 વર્ષ પ્રાંતીય વહીવટી સભાઓનું સંચાલન રાષ્ટ્રીય નેતાઓએ કર્યું. જોકે આ બેવડી શાસન વ્યવસ્થા જેમાં અંગ્રેજ ગવર્નરને મંત્રીમંડળના કોઈ પણ નિર્ણયનો અસ્વીકાર કરી દેવાનો અધિકાર હતો બહુ ત્રુટિપૂર્ણ હતી. તેમ છતાં મહાત્માજીના આદેશ અનુસાર દેશની અનેક સમસ્યાઓને ઉકેલવામાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો. જ્યારે યુદ્ધ છેડાયું ત્યારે એક સરકારે જનતાની સંમતિ વિરુદ્ધ ભારતને પણ યુરોપિયન યુદ્ધમાં એક ભાગીદાર બનાવી દીધું. ત્યારે ગાંધીજીએ તેમને પોતાના સિદ્ધાંત વિરુદ્ધ બતાવીને કોંગ્રેસી મંત્રીમંડળનો ભંગ કરાવી દીધો. આ સમયે આંદોલનને ચાલતા લગભગ 30 વર્ષ થઈ ચૂક્યા હતા અને જનતાના તમામ વર્ગોના સારી એવી જાગૃતિ આવી ગઈ હતી. સરકારી નોકરને ફોજી સિપાહી સુધા દેશ પ્રત્યે પોતાના કર્તવ્યને કંઈક અનુભવવા લાગ્યા હતા.
એટલે હવે મહાત્મા જે નિર્ણય કરી લીધો કે સરકારને નિશ્ચિતપણે ચેતવણી આપી દેવામાં આવી કે કાં તો ભારતવાસીઓની માંગણીઓ સ્વીકાર કરે અથવા આ દેશ છોડી ચાલ્યા જાય. આ આંદોલન ઇતિહાસમાં ક્વિટ ઇન્ડિયા ભારત છોડો નામના પ્રસિદ્ધ થયું અને આખરે ભારત સ્વતંત્ર અપનાવવાનું માધ્યમ બન્યું. આ આંદોલન કેવી રીતે કરવું એ બાબતની બધા નેતાઓ એકમત ન હતા. કોંગ્રેસના મુસલમાન નેતાઓ આની વિરુદ્ધ હતા. નેહરુજી અને પંતજી આંશિક રીતે પક્ષમાં હતા. એમની આ શંકા એ હતી કે યુદ્ધ કાળમાં આવું પગલું ભરવાથી અમેરિકા અને ચીન આપણા વિરોધી થઈ જશે. સરદાર પટેલે પૂર્ણપણે ક્રાંતિકારીનું સમર્થન કરી રહ્યા હતા, પણ ગાંધીજીએ વર્કિંગ કમિટી દ્વારા પ્રસ્તાવ પસાર કરી દીધો. પછી પણ એવું ઈચ્છતી રહી હતા કે વોઇસ રોઇસ સાથે સમાધાનની વાત કરીને આ સમસ્યાઓ શાંતિપૂર્ણ ઉકેલમાં આવી જાય. એટલા માટે જ્યારે ઘનશ્યામદાસજી બિરલાએ કે જેમના ઘેરે મુંબઈમાં તેઓ રોકાયા હતા, તેમણે પૂછ્યું કે કોંગ્રેસનું આગામી પગલું કયું હશે, શું કમિટીમાં પ્રસ્તાવ પસાર થયા પછી આપ દેશમાં કોઈ મોટા આંદોલનના શ્રીગણેશ કરશો? ગાંધીજી કહ્યું, ના જરા પણ નહીં, હું કોઈ પણ પગલું ભરવામાં ઉતાવળ કરવા નથી માગતો, પણ હજી વોઇસ રોઇસને મારે મળવાનું છે, તેઓ મારા મિત્ર છે અને પ્રસ્તાવની વ્યાખ્યા કરવામાં ઉતાવળથી કામ નહીં લે. હાર્દિક આત્મોત્સાહ વિના ભારત વિદેશી આક્રમણ સામે પોતાની રક્ષા કરી શકે નહીં. એ ઉત્સાહ પ્રસ્તુત યુદ્ધને લોકયુદ્ધમાં બદલી નાખવાની જ ઉત્પન્ન થઈ શકે. જ્યાં સુધી ભારત પોતાના દેશનો સ્વામી બની જતો નથી ત્યાં સુધી વિદેશી આક્રમણની પ્રતિક્રિયા કરવા માટે આવશ્યક ઉત્સાહ તેનામાં ઉત્પન્ન થઈ નથી શકતો. એટલા માટે જો જાપાની આક્રમણનો પ્રતિકાર કરવામાં બાબતમાં બંનેની ભૂમિકા સમાન રહી તો કોંગ્રેસ દ્વારા ભરવામાં આવેલું આ પગલું સ્નેહપૂર્ણ માની શકાય છે. હું વાઇસરોયને મારો આ દ્રષ્ટિકોણ સમજાવવાનો પ્રયત્ન કરીશ, ઘનશ્યામદાસજીએ કહ્યું. પરંતુ માની લો કે જો તે પોતાની જ વાત પર અટલ રહે અને ટસના મસ્ત ન થાય તો પછી શું કરશો? ગાંધીજીએ કહ્યું, ત્યારે તો પછી કોઈને કોઈ રીતે સવિનય કાનૂન ભંગના આંદોલનનો સહારો લેવો જ પડશે. અત્યાર સુધી આ બાબતમાં મેં કોઈ વિચાર નથી કર્યો, તેનાથી મારે નથી, મારી પાસે કોઈ યોજનાઓ નથી. પહેલેથી આવી યોજનાઓ બનાવીને તૈયારી રાખવામાં મારી આદત, મારા માટે આગળનું પગલું જ પૂરતું છે અને તે છે વોઇસરોયની મુલાકાત લેવી. જો તેમણે સમજાવવામાં હું અસમર્થ રહ્યો તો બની શકે કે મીઠાના સત્યાગ્રહ જેવું કોઈ આંદોલન હું શરૂ કરી દઉં. હું ધીમેથી પગલાં ભરવા માગું છું. સંકટમાં ફસાયેલને વધારે સંકટમાં ધકેલવામાં કોઈ આનંદ નથી. આ હતી મહાત્માજીની માનવતા. તેઓ સાચા સંત અને મહામાનવ હતા તથા કોઈ પણ પરિસ્થિતિમાં અસત્ય અને હિંસાના આશ્રય લઈને વિરોધીને પરાસ્ત કરવા માગતા ન હતા. તેમનો એ રસ્તો સંસારને પ્રજ્વલિત રીતે બિલકુલ અલગ હતો. દુનિયામાં તો એ કહેવત પ્રચલિત છે કે યુદ્ધના અવસરે કોઈ પ્રકારનો નિયમ પાલનની કોઈ આવશ્યકતા નથી. જે તેવી રીતે પણ એમ કહેવાય છે કે રાજનીતિમાં સત્યને કોઈ સ્થાન નથી. આ સંસારમાં તમામ શાસકો અને રાષ્ટ્ર નેતાઓ આ માર્ગ પર ચાલી રહ્યા છે, પણ ગાંધીજીએ બીજો જ માર્ગ અપનાવ્યો જે પ્રત્યક્ષમાં તેનાથી બિલકુલ વિપરીત હતો. દક્ષિણ આફ્રિકામાં અને ભારત 50 વર્ષ સુધી તેઓ તેના પર ચાલતા રહ્યા. એટલા માટે જોકે અનેક રાજનીતિજ્ઞો અને નેતાઓ એ એમની મશ્કરી પણ કરી તથા તેમને પાગલ પણ કહ્યા અને અંતે તેમણે આ એ માર્ગ જ ભારતની સ્વતંત્રતા જેવા અસંભવ દેખાતા કાર્યને સંભવ કરી બતાવ્યું. આ કોઈ સાધારણ સફળતા ન હતી અને આનાથી સંસારની લાખો ન્યાયપ્રિય વ્યક્તિઓ તેમને યુગ પુરુષ સ્વીકારી લીધા. આ જ કારણ છે કે તેમને ભારતીય અનુનિયાયીઓ જ નહીં, યુરોપ અને અમેરિકાના વિદ્વાન તથા અનેક રાજનીતિજ્ઞો પણ શરૂઆતથી જ તેમની મહત્તાનો અનુભવ કરવા લાગ્યા હતા અને સમયાંતરે
પોતાની આ ભાવનાઓને પ્રગટ પણ કરતા રહ્યા હતા. ન્યુયોર્ક અમેરિકાના સુપ્રસિદ્ધ સાપ્તાહિક ઇત્ર નેશન એ ઘણા વર્ષો પહેલા જ મહાત્માજી ગાંધીનું વાસ્તવિક મહત્વ સમજીને લખ્યું હતું. વર્તમાન યુગના જ્યારે સંસારના લોકો આદિ ભૌતિક વૈજ્ઞાનિક ચમત્કારો પર વિશેષ ભાર મૂકી રહ્યા છે, ત્યારે ભારત વર્ષના આ વીર અને તપસ્વી નેતા પોતાના સાત્વિક ગુણો, સ્વાસ્થ્ય, ત્યાગ અને આત્મશક્તિના કારણે જ દેશ અને વિદેશમાં અત્યધિક સન્માન મેળવી રાખવા માટે યુદ્ધ સિવાય બીજો કોઈ માર્ગ જાણતા જ નથી. તે સમયે મહાત્મા ગાંધીએ પોતાને રાષ્ટ્રીય આંદોલનને અહિંસાત્મક અસહયોગના પથ પર ચલાવી રહ્યા છે. તેઓ કહે છે કે ભારતને રક્તપાતથી જ સ્વરાજ્ય મળી શકતું હોત તો હું બીજાને બદલે મારું જ લોહી શા માટે ન વહેવાવું. હિંસાના આશ્રય લેવા એ તો સ્પષ્ટ આત્માની દુર્બળતાનું પ્રમાણ છે. વીર પુરુષ એ છે કે જે પોતાના શત્રુ પર દયા દાખવે છે. આ જ કારણ એ છે કે જ્યારે મહાત્મા ગાંધીજીએ એક વર્ષમાં જ સ્વરાજ લેવાની ઘોષણા કરી અને એમ પણ કહ્યું કે હું બીજાને ન મારીને સ્વયં મારા પ્રાણ આપીને આ અધિકારને પ્રાપ્ત કરીશ, તો સમસ્ત સંસાર ચક્કર ખાઈ ગયો. એ સમયની સ્થિતિનું વર્ણન કરતા ન્યુયોર્ક ટ્રિબ્યુનલના લંડન સ્થિત પ્રતિનિધિ આર્થર એસ ડેપ લખ્યું હતું, બ્રિટિશ સરકાર સામે વિવિધ સમસ્યાઓ છે અને અનેક શત્રુઓ સામનો કરવાનો છે. આઇરિશ પ્રજાતંત્રના સંચાલક ડી વેનોરા અસાધારણ શત્રુ છે, પણ તેમની કાર્યપ્રણાલીમાં કોઈ નવીનતા નથી. થોડા વર્ષ પહેલા દક્ષિણ આફ્રિકાના જનરલ સ્ટ્રમ્પ્સ અને બોથા પણ તેમના કટ્ટર શત્રુ હતા, પણ તેમના સંગ્રામ પ્રચલિત પ્રણાલીના આધારે પણ હતો. લેનિન અને ટ્રસ્ટિકે નવા કાયદાઓ ચલાવ્યા, પરંતુ તેમનામાં નવીનતા રહી નથી. પરંતુ મહાત્મા ગાંધીજીની બધાથી અલગ નીકળ્યા. તેઓ તો વર્તમાન રાજનીતિ અને યુદ્ધ નીતિને પૂરેપૂરી પલટી નાખવા માંગતા હતા. તેમના સિદ્ધાંત બી વેલાળાય અને લેનિનથી એકદમ વિપરીત છે. અંગ્રેજ લોકો એ વાતની સ્પષ્ટપણે સ્વીકાર કરી રહ્યા છે. એ તેઓ એના લીધે જ વસાઈ ગયા છે. સંસારભરમાં પૂજ્ય ભાવથી સન્માનિત એવા મહાપુરુષ ટોલ્સટોય ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનું વર્ણન સાંભળીને જ કહ્યું હતું, વર્તમાન કાળમાં એકમાત્ર ગાંધીજી ઈશ્વરીય પ્રતિનિધિ છે, હું એમનું નામકરણ ગાંધીના બદલે દીનબંધુ કરું છું. ગાંધીજીને રાજનૈતિક ક્ષેત્રમાં પ્રવેશ કરાવનાર માનવીય ગોખલેજીની સંમતિ હતી કે નિસંદેહ ગાંધીજી એ તત્વોના બનેલા છે, જેનાથી મોટા મોટા વીર અને શહીદો બને છે, અને તેઓ પોતાના વિલક્ષણ આત્મબળથી મનુષ્યને પણ બહાદુર અને શહીદ બનાવી દે છે. બીજું તો શું ઇંગ્લેન્ડ સરકારના ભારત સચિવ મિસ્ટર ટોનેટ્યુગો, જેમની સામે સ્વરાજ માટે ગાંધી સંઘર્ષ કરી રહ્યા હતા, તેમણે ગાંધીજી વિશે કહ્યું હતું, મહાત્મા ગાંધીજીનું મહત્વ અને ઉદ્દેશ્ય અતિ મહાન છે, તેમનું ચરિત્ર નિર્મળ છે અને દેશ સેવામાં તેમનું નિસ્વાર્થ ત્યાગની કોઈ તુલના થઈ શકે નહીં. મદ્રાસમાં ખ્રિસ્તી ધર્મના ધર્માચાર્ય લોર્ડ બિશન કહ્યું હતું કે ગાંધીજી ઈસુ ખ્રિસ્તના ક્યાંક વધારે સાચા પ્રતિનિધિ છે, પરંતુ આવા લોકાપ્રોક અને સમસ્ત સંસારના હિતેશ્રી મહાપુરુષ સાથે પણ અંગ્રેજ સરકાર શાંતિ અને સમજૂતીનો માર્ગ ન અપનાવી શકી. કારણ એ છે કે તે વખતે ઇંગ્લેન્ડના કરતા ધડતા મિસ્ટર ચર્ચિલ હતા. તેઓ ગાંધીજીને નેક્ડ ફકીર, નગ્ન સાધુના નામે બોલાવતા હતા અને કહેતા હતા કે જ્યાં સુધી મારા હાથમાં શાસનનો સૂત્રો છે ત્યાં સુધી હું એવું કોઈ કામ કરી શકું નહીં જેનાથી બ્રિટિશ સામ્રાજ્યનું દેવાળું ચૂકાઈ જાય. તેમનો આશય એ હતો કે ભારત વર્ષ તો અમારા માટે
એવી સોનેરી ચીલિયા છે જેના આધારે અમે જરૂર પડે ત્યાં સુધી અમારો બધા પ્રકારનું કામ કરી લઈએ છીએ. જોકે તેને સ્વતંત્ર કરી દેવામાં આવે તો અમારા સામ્રાજ્યનો પાયો જ નબળો પડી જશે, પછી તે એક દિવસ પડી જશે. અંગ્રેજ શાસનોના મનોવૃત્તિના પરિણામે એ આવ્યું કે એક બાજુ મહાત્માજી 9 ઓગસ્ટના રોજ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી ક્વિટ ઇન્ડિયા વાળો પ્રસ્તાવ પસાર કરીને સમાધાનની વાતચીત કરવા વોઇસરોયને મળવા નો વિચાર કરી રહ્યા હતા, અને બીજી બાજુ સરકારી અધિકારીઓને કમિટીની બેઠક થતા પહેલા જ મુંબઈમાં એકત્રિત બધા નેતાઓ ગિરફ્તાર કરી લીધા. મહાત્માજીએ બિરલાજીને ઘરમાં સવારે 4 વાગે જગાને ગિરફ્તાર કરવામાં આવ્યા અને તરત જ ચૂપચાપ પુના મોકલીને આગા ખાન મહેલમાં નજર કેદ કરવામાં આવ્યા. શરૂઆતમાં કેટલાક દિવસો સુધી તો લોકોને ખબર પણ ન પડી કે બધા નેતાઓને સરકારે ક્યાં રાખ્યા છે. ધીરે ધીરે ગાંધીજી પુના અને બીજા નેતાઓને અહમદનગરમાં હોવાની માહિતી પ્રગટ થઈ. પુના પહોંચ્યા ના 1 અઠવાડિયા પછી જ એક સૌથી મોટી દુર્ઘટના એ થઈ કે શ્રી મહાદેવ દેસાઈનું હૃદય રોગના હુમલાના કારણે અવસાન થઈ ગયું. તેઓ ઈસવીસન 1970થી ગાંધીજીની સાથે હતા અને તેમનો સહયોગ એટલો બધો અને ઘનિષ્ઠ હતો કે ગાંધીજીએ તેમને પોતાના જમણો હાથ કહેતા હતા. તેના બરાબર 1 વર્ષ પછી ગાંધીજી ધર્મપત્ની પૂજ્ય કસ્તુરબાનું અવસાન પણ એ જ જેલમાં થઈ ગયું. બા પણ ગાંધીજીના અદ્વિતીય અનુનાયીઓ હતા. બા માટે તેમનું કહ્યું હતું કે મારા પતિ મારા અંતરની જેવી રીતે હલાવે છે તેવી જ રીતે દુનિયાની બીજી કોઈ સ્ત્રી હલાવી શકતી નથી. તેના માટે મમતાનો એક અતૂટ બંધનનો ભાવના રાત દિવસ મારા અંતરમાં જાગૃત રહે છે. ગાંધીજી અને બાનું દાંપત્ય જીવન કેટલું ઉચ્ચ કોટીનું અને બળ પ્રાચીનતમ ધાર્મિક આદર્શોને અનુરૂપ હતું તેની ચર્ચા કરતા શ્રી વિનોબાજીએ પોતાનું સ્મરણમાં લખ્યું છે, બા અને બાપુનો જે સંબંધ હતો તે અવર્ણનીય કહેવાય. આપણે ત્યાં શાસ્ત્ર કળાવે પતિ પત્નીના લગ્ન વખતે એક વિધિ બતાવી છે. વશિષ્ઠને અડોધીનું દર્શન કરાવ્યું. આકાશમાં 2 તારા છે. ભારતમાં મોટા ભાગના ઋષિઓ થોડા સમય પછી સંન્યાસ લઈને પત્નીથી અલગ રહી લોકસેવા કરતા હતા, પણ વશિષ્ઠ અને અડોધી સદૈવ એક સાથે રહ્યા. કારણ એ છે કે તેઓ એકબીજાના પૂરક હતા, બાધક નહીં. અડોધતી તો અર્થ એ જ છે કે જે માર્ગમાં અવરોધ ન કરે, અચળ ઊભી ન કરે. પતિ ઊંચે ચડનાર હોય તો તે પણ ઊંચે ચડવા તૈયાર રહે. બા અને બાપુજી આવું જ કરતા હતા. બાપુ જેલમાં જતા તો બા પણ જેલમાં, બાપુ સત્યાગ્રહ કરતા તો પણ બા પણ સત્યાગ્રહ કરતા. તેઓ જે કંઈ કરે તેઓ તેમાં તેઓ તેમની સાથે રહેતા. તે સારા કામોમાં તેઓ કોઈ અડચણ ઊભી કરતા ન હતા. એટલે જ આપણે વર્તમાન સમયની વશિષ્ઠને અડોધતીની ઉદાહરણ માની શકીએ છીએ. પરંતુ હૃદયનો આટલો આઘાત લાગવા છતાં પણ તેઓ કર્તવ્ય પથ પર સહેજ પણ વિચલિત ન થયા, જેથી 1944માં તેમણે સરકારી જેલમાંથી મુક્તિ અજમાવી તેઓ ફરીથી ભારતીય સ્વતંત્ર માટે પ્રવૃત્ત થયા લાગી ગયા. સંયોગવશ તેઓ થોડા દિવસ પછી ઇંગ્લેન્ડમાં મજૂર પક્ષના સરકાર કાયમ થઈ ગઈ અને તેણે વર્તમાન પરિસ્થિતિની ભારત વર્ષને અધિક સમય સુધી કેવળ સૈનિક બળ દ્વારા આધીન રાખી શકાય નહીં, પરંતુ એવું કોઈ સ્વરાજ આપવાનો નિશ્ચય કરી લીધો. પરંતુ આખરી સમયમાં પણ ભારતની પ્રગતિના માર્ગમાં રોળદાળ નાખવા માટે તેમણે દેશને 2 ભાગ હિન્દુસ્તાન અને પાકિસ્તાનમાં વહેંચી દીધા. તેના પરિણામે દેશના બધા ભાગોમાં એટલા ભયંકર સંપ્રદાયો તોફાનો થયા તેના પહેલા કોઈ કલ્પના પણ કરી ન હતી. સ્વતંત્રતા મળી પણ ગાંધીજી હિન્દુ મુસ્લિમ એકતાનું સપનું પૂર્ણપણે ચૂરચૂર થઈ ગયું, પણ તેમ છતાં તેઓ હિંમત ન હાર્યા. પહેલા તેઓ નોઆખલી પાકિસ્તાન ગયા અને પછી બિહાર ગયા. બંને જગ્યાએ તેમણે સંપ્રદાયિક દવાનળને શાંત કર્યા.
તેઓ અંતે પશ્ચિમી પાકિસ્તાન પંજાબ અને સિંઘ માં જઈને શાંતિ ને સંદેશ સાંભળવાની તૈયારી કરી રહ્યા હતા. પણ એટલામાં તો એક અંતતાએ હિન્દ દિલ્હીની પ્રાર્થના સભામાં ગોળી મારીને તેમની હત્યા કરી નાખી. તેનાથી તેમનું સપનું ભારતવર્ષ કોણ જાણે ક્યાં માર્ગથી કઈ બાજુ ચાલી નીકળ્યું. જય ગુરુદેવ.